એજ્યુકેશન હબ આજે આપણે પડતર હિસાબી પદ્ધતિના પ્રથમ પ્રકરણ માલસામાનના હિસાબો એકમાં આવતા વિવિધ સૂત્રો અંગેનો અભ્યાસ કરીશું તો ચાલો આપણે જોઈએ કે આ પ્રકરણમાં કયા કયા સૂત્રો આવે છે સૌપ્રથમ સૂત્ર છે વરડી સપાટી વરડી સપાટી બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા વધુમાં વધુ સમય ત્યારબાદ નંબર બે આર્થિક વરડી સપાટી અથવા આર્થિક વરડી જથ્થો હવે આર્થિક વરડી જથ્થો બે રીતે શોધવામાં આવે છે અ જ્યારે વહન ખર્ચ રૂપિયામાં આપેલ હોય ત્યારે જો દાખલામાં વહન ખર્ચ રૂપિયામાં આપ્યો હોય ત્યારે નીચેના સૂત્રનો ઉપયોગ કરીને આર્થિક વરડી જથ્થો શોધવામાં આવે છે સૂત્ર છે ઈઓ ક્યુ બરાબર વર્ગમૂળમાં ટુ એ ઓ ભાગ્યા સી હવે નંબર બ જ્યારે વહન ખર્ચ તકામાં આપેલ હોય ત્યારે એટલે કે દાખલામાં જો આપેલો વહન ખર્ચ ટકામાં આપ્યો હોય ત્યારે નીચેના સૂત્રોનો ઉપયોગ થાય છે ઈઓ ક્યુ બરાબર વર્ગમૂળમાં ટુ એ ઓ ભાગ્યા સી એટલે વહન ખર્ચ ટકામાં હોય ત્યારે આપણે સીપીનો ઉપયોગ કરીએ છીએ હવે આ બંને સૂત્રોમાં જે આલ્ફાબેટ્સ આવ્યા છે આપણે તે જોઈએ સૌપ્રથમ પ્રથમ છે એ બરાબર વાર્ષિક વપરાશ જ્યારે ઓ બરાબર ઓર્ડર અથવા વરડી મૂકવાનો ખર્ચ હવે સી બરાબર વહન ખર્ચ અને પી બરાબર વસ્તુની કિંમત હવે આગળ જોઈએ નંબર ત્રણ लघुत्तम सपाती अथवा लघुत्तम जत्थो तो लघुत्तम सपाती बराबर वर्डी सपाती ओछा सरेराश समय गुणिया सरेराश वपराश हाँ अगर जुइए नंबर चार गुरुत्तम सपाती अथवा गुरुत्तम जत्थो बराबर वर्डी सपाती ओछा कंस में ओछा में ओछो समय गुणिया ઓછામાં ઓછો વપરાશ વધતા ઓ ક્યુ ઇ ક્યુ એટલે આપણો આર્થિક વરડી જથ્થો આગળ જોઈએ નંબર પાંચ ભય સપાટી ભય સપાટી બરાબર સરેરાશ વપરાશ ગુણ્યા તાત્કાલિક માલ મેળવતા લાગતો વધુમાં વધુ સમય જ્યારે નંબર છ સલામતી જથ્થો સલામતી જથ્થો બરાબર વધુમાં વધુ વપરાશ ગુણ્યા કૌંસમાં વધુમાં વધુ સમય ઓછા સામાન્ય સમય યાદ રાખો કે અહીં સામાન્ય સમય એ આપણો સરેરાશ સમય તરીકે ધ્યાનમાં લેવાનો છે હવે આગળ જોઈએ સરેરાશ સપાટી સરેરાશ સપાટી બરાબર લઘુત્તમ સપાટી વત્તા એક ડૂત્યાંશ ગુણ્યા આર્થિક વરડી જથ્થો હવે બીજું એક સૂત્ર છે ઓર્ડરની સંખ્યા કેટલીક વાર દાખલામાં તમને ઓર્ડરની સંખ્યા શોધવાની કહી હોય ત્યારે તો ઓર્ડરની સંખ્યા બરાબર વાર્ષિક વપરાશ ભાગ્યા ઈઓ ક્યુ જ્યારે આપણે ઈ ઓ ક્યુ શોધીએ છીએ તેમાં જે એ લઈએ છે તેને આપણે અહીંયા વાર્ષિક વપરાશ તરીકે ધ્યાનમાં લેવાનો છે હવે આ સૂત્રોમાં કેટલીક વાર સરેરાશ સમય અને સરેરાશ વપરાશ શોધવાની શોધવામાં આવે છે તેના પણ સૂત્રો છે તો જોઈએ સરેરાશ સમય બરાબર વધુમાં વધુ વપરાશ વધુમાં વધુ સમય વધતા ઓછામાં ઓછો સમય ભાગ્યા બે જ્યારે સરેરાશ વપરાશ બરાબર વધુમાં વધુ વપરાશ વધતા ઓછામાં ઓછી વપરાશ ભાગ્યા બે આ ઉપરાંત આ પ્રકરણમાં બીજા પણ કેટલા સૂત્રો છે જે સામાન ફેરબદલી દળના છે તો આપણે તેના સૂત્રો પણ જોઈએ માલ સામાન ફેરબદલી દળ બરાબર માલસામાનનો વપરાશ ભાગ્યા સરેરાશ માલસામાન હવે માલસામાન વપરાશનું પણ સૂત્ર છે તો માલસામાન વપરાશ કઈ રીતે શોધવામાં આવશે આપણે તે જોઈએ માલસામાનનો વપરાશ અથવા વ્યવસ્થિત ખરીદી બરાબર શરૂઆતનો સ્ટોક વટા ખરીદી ઓછા આખર સ્ટોક ત્યારબાદ છે સરેરાશ માલસામાન તો સરેરાશ માલસામાન બરાબર શરૂઆતનો સ્ટોક વટ્ટા આખર સ્ટોક ભાગ્યા બે આ ઉપરાંત દાખલામાં કેટલીક વાર ફેરબદલી મુદ્દત પણ શોધવાની હોય છે તો ફેરબદલી મુદ્દતનું સૂત્ર છે ત્રણસો પાસઠ ભાગ્યા ફેરબદલી દર આમ આ પ્રકારમાં કુલ ચૌદ સૂત્રો છે આપણે આ જ સૂત્રોનો ઉપયોગ કરીને વિવિધ ઉદાહરણોની ગણતરી કરવાની હોય છે તો હવે વિડીયોના બીજા ભાગમાં આપણે જોઈશું કે સૂત્રોનો ઉપયોગ કરીને ઉદાહરણની ગણતરી કઈ રીતે કરવી થેન્ક યુ